સંગીતનો રસ કાના વગર રાસ નથી બનતો. હમણાં બહુ સરસ વાત કરી અશોકભાઈએ કે રાધાને એક કવિ મળ્યો અને એણે કહ્યું કે હું 1000 ગીતો લખું પણ બધા તારા વિશે, એમાં ક્યાંય કાનો નહીં આવે. અને એટલે રાધાએ કહ્યું કે તમે રાધા લખશો ને એમાં જ 2 કાના આવશે. ઘણી વાર એવો વિચાર આવે કે આ રાધા કૃષ્ણ પરણ્યા હોત તો શું થાત. કૃષ્ણ કહેત કે મારે રાસ રમવા જવું છે, એટલે એમ કહેત બેસો હવે ચૂપચાપ ઘરમાં, સારા નથી લાગતા. અથવા એમ કહે કે મારે દ્વારિકાથી નીકળીને જરા મથુરા કામ છે. કે કેમ, ગઈકાલે તો નહોતું, આજે એકદમ કામ નીકળી આવ્યો? એકલા જાઓ છો કે સાથે કોઈ આવવાનું છે? કેમ, રાત રોકાવવું પડે એવું શું કામ છે? બે લોકો જ્યારે એકબીજાને ચાહતા હોય છે ત્યારે કદાચ એમાં હજી એક અપેક્ષા બાકી હોય છે સહજીવનની. સહજીવન જેવું શરૂ થાય કે તરત જ ક્યાંક કશીક પૂર્ણતાની લાગણી એ સહજીવનને નષ્ટ કરી નાખે છે. બહુ સુંદર રમેશ પારેખની કવિતા છે, આકાશ પહેલા ઘર થશે પછી પાંજરું થશે. આકાશ પહેલા ઘર થશે પછી પાંજરું થશે, ટહુકો વસાવવાની મથામણ શરૂ થશે. પાંજરામાં પૂરેલું પંખી કદાચ ઉડે નહીં, તમને મૂકીને ક્યાંય જઈ ન શકે, પણ એ તમારા કયા પ્રમાણે ગાશે નહીં. અને હું માનું છું જે લોકો આ સમજ સાથે દાંપત્યને સમજી શકે છે એ લોકો કદાચ કૃષ્ણ જેવું દાંપત્ય જીવી શકે છે. 8 પત્નીઓ સાથે રહેવું અને સૌને એમ લાગે કે કૃષ્ણ મારો જ છે. આટલી બધી ગોપીઓ સાથે રાસ રમવો અને દરેકને લાગે કે ગોપી મારી જ સાથે છે, કૃષ્ણ મારી જ પાસે છે. અને હું માનું છું કે એ સૌને અંદર વહેંચાઈ જવાની આ આવડત ફક્ત કૃષ્ણ પાસે છે. એક બહુ સરસ કવિતા લઈને આવી છું તમારે માટે, મુકેશ જોશીની. વ્યવહાર જ્યારે શરૂ થાય ત્યારે વાલ ક્યાં વિખરાઈ જાય છે? લેવડ દેવડમાં જે ફસાય એને પછી MOU કરવાના હોય છે, એની પાસે પછી સ્નેહ ક્યાંય ટકતો નથી. તમે આટલું કરો તો હું આટલું કરીશ, તમે આટલું આપો તો હું આટલું આપીશ. ત્યાં દાંપત્યનું સુખ ક્યાંક વિખરાઈ જાય છે. અને મજાની વાત એ છે કે ખરેખર સપ્તપદીના 7 વચનમાં સૌથી છેલ્લું વચન એ છે કે આપણે મિત્રો બનીને રહીશું. એટલે પતિ પત્ની પણ ખરેખર તો ઉત્તમ મિત્રો હોવા જોઈએ, પણ ક્યાંક દાંપત્યના એ 7 પગલામાં મિત્રતા ખોવાઈ જાય છે. અને વ્યવહાર આવે તો શું થાય એની એક બહુ સરસ રચના મુકેશ જોશીએ લખી છે. મારા મનના ઉમંગને સજાવશો, મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મને નોકરીથી પડતો બચાવશો, મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો. બેંકમાં ટાર્ગેટ આપે, જે લોકો કામ કરે છે બધાને ખબર હશે કે આટલા ખાતા ખુલવા જોઈએ, આટલી FD થવી જોઈએ. આટલું LIC માં પણ હોય છે કે આટલા આટલા લોકોને તો ગમે એમ કરીને તમે વીમા કરીને લઈ આવો. અને વીમાવાળા છે ને સૌથી પહેલાં તમને બીવડાવે, શરૂ ત્યાંથી કરે. કાલે ઉઠીને તમે નહીં હો તો પણ પછી તો બીવાનું કંઈ છે જ નહીં. એકચ્યુઅલી બીવાનું તો છીએ ત્યાં સુધી જ છે. મેં કહ્યું ને, આ ધંધો આવે ત્યાંથી જ સમસ્યા શરૂ થાય છે. કૃષ્ણ જોડે ધંધો નહીં કરવાનો, અહીં ધંધો કરે છે ભગવાન જોડે. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મને નોકરીથી પડતો બચાવશો, મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ. કેશ ન હો તો મને ભરી દો, કેશ ન હો તો મને ભરી દો, લખશું ભર્યો મુકેશ. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસ ખાના. ભગવાનની ઉંમર તો ક્યાં ખબર છે કોઈને, 3 ખાના તોય આપે છે આ લોકો. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસ ખાના, એ તો કહેજો મારા કરતા મોટા છો કે નાના. કેવી રીતે પૂજવાના ભગવાનને, બાળક સ્વરૂપે?
ઈશ્વર સ્વરૂપે. બાળક છે તો આપણાથી નાનું છે, ઈશ્વર છે તો આપણાથી મોટા છે. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસખાના, એ તો કહેજો મારા કરતા મોટા છો કે નાના. ફોર્મ જાતે ભરશો કે ભરાવશો? ફોર્મ જાતે ભરશો કે ભરાવશો? મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો? દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ. દર્શન જો આપો, ફોટા ચોંટાડવા પડે ને, દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ફોટાના ખાનામાં મારી આંખો બે ચીટકાડીશ. લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે, લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે, એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે, એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. મારું નામ તમારા જોઈન્ટમાં લખાવશો? મારું નામ તમારા જોઈન્ટમાં લખાવશો? મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો? આ જોઈન્ટ અકાઉન્ટ છે ને, એ હું માનું છું સૌથી મોટી વાત છે ઈશ્વર સાથે. અને જે ઈશ્વર સાથે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકે ને, એને પછી જિંદગીમાં ક્યાંય કેશ, કાઇન્ડ, કરેજ કશાયની તકલીફ નથી પડતી. પતિ પત્ની જ્યારે જોઈન્ટ અકાઉન્ટ ખોલે ને, ત્યારે એ જોઈન્ટ અકાઉન્ટમાં એક સાથે ભરે ને એક સાથે ઉપાડે એ બહુ જરૂરી છે. બહુ સરસ વાત કરી અશોકભાઈએ પહેલાં ખલીલ જિબ્રાનની, અને ખલીલ જિબ્રાને બહુ એક સરસ વાત કહી છે કે બે થાંભલાની જેમ ઊભા રહેજો. બિલ્ડર છે અહીંયા બધા ઘણા, એટલે સમજી જ શકશે કે બે થાંભલા બહુ નજીક બાંધી દો ને તો એ છત નથી ટકતી, અને બે થાંભલા બહુ દૂર બાંધી દો ને તો એ છત તૂટી પડે છે. સપ્રમાણ અંતર પર એના નિશ્ચિત સ્થાને જ્યાં થાંભલા ઊભા કરવામાં આવે ત્યાં જ હું માનું છું છત ટકી શકે છે. અને ઈશ્વરનું દાંપત્ય એ આ નિશ્ચિત થાંભલા જેવું છે. પતિ તરીકે કૃષ્ણ કેવા હતા એ વાત બહુ જ સુંદર રૂકમણી સાથેના દાંપત્યની એમની કરવામાં આવી છે, સત્યભામા સાથેના દાંપત્યની એમની કરવામાં આવી છે. કૃષ્ણ પરણીને લઈ આવે છે સત્યભામાને, અને દ્રૌપદીના મહેલમાં અંધારું છે ને કૃષ્ણ એમાં બહુ જ સુંદર પ્રસંગ લખ્યો છે, અને બહુ જ રિસાયેલા છે એકદમ રૂકમણીને. કૃષ્ણ જઈને મનાવે છે અને બહુ સરસ વાત કરે છે કે તું તો રાજલક્ષ્મી છે, યાદવોની ભાગ્ય લક્ષ્મી છે, તું કોઈથી ઈર્ષા કરે? મારી સાથે રહીને તું ઈર્ષા કરે તો બીજી તો કોઈ ચર્ચા હવે આપણે કરવાની રહેતી જ નથી. જો કૃષ્ણત્વને સ્પર્શ્યા પછી પણ મલિનતા બાકી રહી જાય તો કંઈક મારામાં ખૂટે છે, તારામાં નહીં. હું હજી વધુ તને સ્પર્શવાનો પ્રયત્ન કરીશ, હું હજી વધુ તારી પાસે રહેવાનો પ્રયત્ન કરીશ, હું હજી વધુ તને વિશુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. કૃષ્ણ છે કાળા પણ આપણી અંદરની મલિનતાને ધુએ છે. ઘનશ્યામ કહ્યું છે જલ તત્વ છે, વાદળ ઘેરાય ને વરસે, મુશળધાર વરસે તો જીવન આપે, સ્વચ્છ કરે. અને મજાની વાત એ છે કે જે જળથી કાદવ થાય છે ને એ જ જળથી પગ ધોવાય છે. ધૂળમાં નાખી દો તો એનાથી કાદવ થાય, ને ચહેરા પર છાંટો તો ચહેરો સ્વચ્છ થાય. ઝાડને પીવડાવો તો જીવન આવે. એ જળનો ઉપયોગ શું કરીએ છીએ એ કૃષ્ણત્વનો ઉપયોગ છે. એ તો પાણીની જેમ વયા કરે છે, આપણે નક્કી કરવાનું છે કે એમાંથી ક્યાં અને શું આપણે મેળવવાનું છે. કૃષ્ણ એક એવું તત્વ છે જે કન્ટેમ્પરરી છે, કોઈ પણ પળે, કોઈ પણ ક્ષણે, કોઈ પણ રેફરન્સમાં, કોઈ પણ વિચાર સાથે, કોઈ પણ વાત સાથે જો કૃષ્ણને જોડી દો ને તો એ વાત સાથે જોડાઈ શકે છે. માટે જલ તત્વ છે. મીઠું નાખી દો તો ખારું થઈ જાય, અને શરબત નાખો તો મીઠું લાગે. નામ બંનેનું મીઠું, સ્વાદ જુદા. અને માટે કદાચ એ કૃષ્ણત્વ છે. આપણે બધા જ સવારથી સાંજ સુધી એક જ વાત કહીએ છીએ, જ્યારે જ્યારે કંટાળીએ, અકળાઈએ, હેરાન થઈએ, હે ભગવાન ઉપાડી લે, હે ભગવાન છોડાવ અહીંથી. એનો એક બહુ સરસ કવિતા હિતેન આનંદ પરાની છે કે ભગવાન આવે છે ખરેખર, રોજ તમે આવી બૂમો પાડો તો એક દિવસ આવીને ઉભા રહે, બેલ વગાડે કે ચાલ આવું છે ને.
રોજ તો મને કહે છે લઈ જા લઈ જા લઈ જા, આજે હું લેવા આવ્યો છું. એટલે કહે છે કે આજે તો ભગવાન પહેલી તારીખ પગાર, આખો મહિનો નોકરી કરી છે, હવે જરાક પગાર લઈ લો. તો કે તો ત્રીજી રાખવી છે? કે ના યાર, ત્રીજી એ તો પેરેન્ટ્સ ડે છે, ગયે મહિને નથી ગયો. તો પાંચમી, પાંચમી એ ઓફિસની મીટિંગ છે, એ લોકોને એમ થાય કે આવતો નથી, પતાવી દેવા દો. ભલે અગિયારમી, ભગવાન કે અગિયારમી એ તો એનિવર્સરી છે, એ દિવસે લઈ જશો. તો અઢારમી, ભગવાન અઢારમીએ એક બહુ અગત્યની બોર્ડ મીટિંગ છે, એ પતાવી દઉં, એક બહુ અગત્યનું કામ છે એ પતાવવાનું છે. એમ એમ કરતાં ત્રીસમી તારીખ આવી ગઈ. ને પછી ભગવાનને કહે છે ફરી, ભગવાન આખો મહિનો નોકરી કરી છે, પગાર લઈ લો. બૂમો પાડવી એક વાત છે, અને ખરેખર જ્યારે આવીને ઉભો રહે ત્યારે એનો હાથ પકડીને નીકળી જવું એ બીજી વાત છે. ઈશ્વર સાથેનું દાંપત્ય કદીએ સુખી દાંપત્ય નથી. રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી. જેના સિંહાસનમાં અંગત સુખો દટાય છે એ સિંહાસન સ્થિર રહી શકે છે. ઈશ્વરને પરણવું એટલે એવું નક્કી જ છે કે એ બાકીના લોકો માટે એટલો બધો સમય આપશે કે કદાચ પત્ની માટે સમય નહીં બચે. અને જે અર્ધાંગીની છે, જે અર્ધું અંગ છે, એ કેવી રીતે એકલું સુખી થઈ શકે? એને તો એની જ સાથે રહેવું પડે જેને પરણી છે. હું માનું છું ઈશ્વર સાથેનું દાંપત્ય એવું દાંપત્ય છે કે જે મીરાજ સહી શકે, જે રૂકમણી જ જીવી શકે. ઝેરનો કટોરો એ બીજું કદાચ કશું જ નથી, ઈશ્વર સાથેનું દાંપત્ય છે. મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રહે. મહેલ નથી ભગવાન સાથેના દાંપત્યમાં, વનવાસ છે. રામને પરણીને સીતા પાસે મહેલ નથી રહેતો, રામ રહે છે 100%. અમારા જયભાઈ એક બહુ સરસ જોક કહે છે કે સીતાએ કેમ એવું નક્કી કર્યું કે મારે રામ સાથે જવું છે અને મહેલમાં નથી રહેવું? એનું કારણ એ છે કે જ્યાં ત્રણ સાસુ હોય અને પતિ ન હોય, બધાને ખબર જ છે, એક તો એક ત્રણ, ને પતિની ગેરહાજરી બચાવે કોણ? પ્રભુ સાથે લગ્ન કરવા એટલે શાશ્વત દાંપત્ય. ઈશ્વરને પરણેલી વ્યક્તિ, સ્ત્રી કદીય વિધવા થતી નથી, કારણ કે સતત સાથે રહે છે. આંખ મીચો અને જે આવીને ઊભો રહે એ ઈશ્વર. અને હું માનું છું આ પતિ તરીકેની જે ત્રણ રચનાઓ છે એ આખા એ કાર્યક્રમની ઉત્તમ રચનાઓ છે. થેન્ક યુ સો મચ. ભણી
झूले गोकुल री वासणी मां गोपियो पारिजात पाथरी रे रुक्मणी जी बैठा ने राधिका तो झूलती चमे हो मन गम तू मोर बीच लहरा तू जा मन गम तू मोर बीच लहरा तू जायने पोड़ेला जमना जी जागे आकाश ना रथ मा बैठा छे मारा सारथी ओ धेनु कानी आस पास खुल्लू आकाश ना रथ मा बैठा छे मारा सारथी ओ गीता नो साध सुनी ओसरे विषाद ना अंतर मा आनंदनी आरती हो धनु काने धबकारे आधव जी झूले धनु काने धबकारे आधव जी झूले रे मीराय ना मोहन ने मागे Thank you.
જાણી તીને તો જાણી એક યમુના ભયા કરે જાણી જી
મારા ભટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તરણાંગણીયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન એ મારા ભટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા અંત સમય કેરી સુનો રે અરજી હે મારા અંત સમય કેરી સુનો રે અરજી લેજો શરણ માં શ્રીજી બાવા દયા રે કરી લેજો શરણ માં શ્રીજી બાવા દયા રે કરી મને તેડા મારો નાથ બોલાવે હે મારા ભટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથ